નમસ્કાર મિત્રો એમએસ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું તલાટી કમ મંત્રી ભરતી અંતર્ગત ઘણા બધા મિત્રોના ક્વેશ્ચન છે કે લાયકાતની અંદર શું ફેરફાર થયો છે કે નથી થયો શું આ જે ફોર્મ છે એ ગ્રેજ્યુએશન ઉપર ભરવાનું છે તો એના વિશે સાથે મિત્રો દરેક જિલ્લા મુજબ તમે ફોર્મ ભરી શકશો તો આ પણ ઘણા બધા મિત્રોનો સવાલ છે સાથે મિત્રો કોમ્પ્યુટર સર્ટિફિકેટ બાબતે ઘણી બધી કન્ફ્યુઝન છે અને જે ફોર્મ ભરો છો ત્યારે તમારે કયું નામ રાખવાનું રહેશે એટલે કે જ્યારે પણ તમે ફોર્મ ભરો છો ત્યારે ફોર્મની અંદર તમારું જે નામ છે એ કયા સર્ટિફિકેટના આધારે તમારે નાખવાનું રહેશે તો મિત્રો અભ્યાસક્રમ જે નવો છે એ શું બદલાયો છે કે નથી બદલાયો એ અંતર્ગત સંપૂર્ણ વિગત આજના વિડીયોની અંદર જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક શેર જરૂર કરજો જેથી આવનારી કોઈ પણ વિગત હોય તો તમે જાણી શકો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો તમે અનઅકેના માધ્યમથી તમે ઘરે બેઠા તૈયારી કરી શકો છો એ પણ લાઈવ તો અનઅક્બેડી ઇન્ડિયાનું સૌથી મોટું પ્લેટફોર્મ છે તો મિત્રો આની અંદર પ્લસ ફીચર તમે જોઈ શકો છો અનલિમિટેડ કોર્સ છે તમારા મનપસંદ એજ્યુકેટર સાથે ભણી શકો છો સાથે મિત્રો તમામ સિલેબસ કવર કરવામાં આવશે કોમ્પિટ એક્ઝામની તૈયારી કરવામાં આવશે લાઈવ ટેસ્ટ રીતે સ્ટડી મટીરિયલ તમને ગુજરાતીમાં આપવામાં આવશે તો મિત્રો આની અંદર ફ્રી ટેસ્ટ અને સ્કોલરશીપમાં પણ તમે જોઈન કરી શકો છો ત્રીસ જાન્યુઆરીના દિવસે તો મિત્રો આની અંદર તમને એકથી ત્રણ ટેકની અંદર આવશો તો તમને સો ટકા સ્કોલરશિપ અને એક વર્ષનું પ્લસ સબસિઝન મળશે ચારથી તેરની અંદર પંચોતેર ટકા સ્કોલરશિપ એક વર્ષનું પ્લસ સબસિઝન અને ચૌદથી વીસની અંદર પચાસ ટકા સ્કોલરશીપ અને એક વર્ષનું પ્લસ સબસિઝન મળશે પ્રી ટેસ્ટમાં પણ તમે જોઈન કરી શકો છો ઓગણત્રીસ જાન્યુઆરીના દિવસે જ્યારે પણ તમે જોઈન કરો ત્યારે અમારો કોડ ટિકિટ એની યુઝ કરવાનો રહેશે તો મિત્રો વધુમાં જાણી કે પ્લસ ટેસ્ટ પણ ચાલી રહ્યો છે એમાં પણ તમે અમારો કોડ ટીપી ટિકિટ એની યુઝ કરી શકો છો જે પણ મિત્રો પીએસઆઈ અને એસઆઈની તૈયારી કરતા હોય અને સચિવાલયની તૈયારી કરતા હોય એમના માટે છે સાથે મિત્રો આની અંદર જાણીએ કે જે બેચ કોચ ચાલી રહ્યો છે બેચ કોચ અત્યારે છે સ્પેશિયલ વન લેંગ્વેજ જીપીએસ સીવન ટુ માટે છે છવ્વીસ જાન્યુઆરીના દિવસે કોઈ પણ સરકારી ભરતીની તૈયારી કરતા હોય તો તમે અનઅકાડેમી સાથે જોઈન કરી શકો છો તો મિત્રો દસ ટકા ડિસ્કાઉન્ટ તમારે જોતો હોય તો તમે અમારો કોડ ટિકેટ એન યુઝ કરશો તો તમને ઓફરની અંદર દસ ટકા ડિસ્કાઉન્ટ મળી જશે ફ્રી લાઈવ ક્લાસમાં પણ તમે ટિકેટ એન્ડ કોડ યુઝ કરી અને ફ્રી લાઈવ ક્લાસમાં પણ તમે જોઈન કરી શકો છો તો મિત્રો ફટાફટ જઈને તમે જોઈન કરો અને રિપબ્લિક ડે સ્પેશિયલ છ મહિના ફિક્સ જે તમે પ પચીસથી સત્યાવીસના દિવસે જ્યારે પણ તમે અમારો કોડ ટિકેટ એની કોડ યુઝ કરીને જોઈન કરો તો તમને એપ્લિકેશનની અંદર વન વર્ષ પ્લસ સબસિઝન મળશે તો મિત્રો અત્યારે જોઈન કરો નીચે લિંક આપેલી છે તો ચાલો મિત્રો જે ભરતી આવી છે એનો વિડીયો શરૂ કરીએ ઓફિશિયલ જાહેરાત છે જે તમે જોઈ શકો છો ગુજરાત પંચાયત સેવા પ્રસંગી મંડળ દ્વારા જે ગ્રામ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી કામ મંત્રી અંતર્ગત જાહેરાત છે વર્ગ ધ્રણની જાહેરાત છે તો આની અંદર પંદર બે બે હજાર બાવીસ સુધી તમારે અરજી કરવાની રહેશે તો મિત્રો આની અંદર જે મહત્ત્વની જે આપણી વિગતો છે એ જાણવાની રહેશે તો મિત્રો આની અંદર જે મહત્ત્વની જાણકારી તમે જોઈ શકો છો તો મિત્રો આની અંદર જિલ્લાવાઈઝ તમને જગ્યાઓ જોવા મળશે તો જિલ્લાવાઇઝ જે પણ જગ્યાઓ છે એ પ્રકારે તમારે અરજી કરવાની રહેશે તમારો જે જિલ્લો લાગુ પડતો હોય એ રીતે અરજી કરી શકો છો તો ઘણા બધા મિત્રો એવું કહેતા હોય છે કે આપણે અલગ અલગ જિલ્લાની અંદર અરજી કરીએ એટલે કે એક બે અને ત્રણ જિલ્લા જે અલગ અલગ છે એ પ્રમાણે અરજી કરીએ તો એ જ અરજીની અંદર તમારી માન્ય કઈ અરજી ગણવામાં આવશે એના વિશે પણ આપણે વાત કરીશું તો મિત્રો આની અંદર તમને ઘણા બધા મહિલાઓને સવાલ હતા કે જે મહિલાઓની જે જગ્યાઓ છે એ કયા પ્રકારે છે તો મિત્રો આની અંદર તમે જોઈ શકો છો જે મહિલાઓની જગ્યાઓ છે એટલે કે ઈડ જનરલ કેટેગરીમાં પાંચસો ને બાર ઈડબ્લ્યુએસમાં એકસો નવ ઓબીસીમાં બસો એક્યાસી એસસી કેટેગરીમાં ચોર્યાસી અને એસટી કેટેગરીમાં એકસો ચુમ્માળીસ જગ્યાઓ ફાળવેલી છે જે આ મહિલાઓ માટે જગ્યાઓ ફાળવેલી છે તો મિત્રો આની અંદર મહિલાઓ માટે જે મહત્ત્વની જે વહીવટી વિભાગ દ્વારા જે માહિતી છે એ ઠરાવ તમે જોઈ શકો છો અને વિધવા મહિલાઓ હોય તો એમને કોલમની અંદર તમારે જો વિધવા મહિલા હોય અને જો તમે લગ્ન ન કર્યા હોય તો તમારું વિધવાનું જે પ્રમાણપત્ર છે એ રજૂ કરવું પડશે અને જો તમે લગ્ન કર્યા છે તો એવા પ્રકારની કોઈ પણ વિગત તમારે રજૂ કરવાની નથી માજી સૈનિક છે એ પણ સર્ટિફિકેટ તમારે રજૂ કરવું પડશે દિવ્યાંગ વ્યક્તિ છે એનું પણ સર્ટિફિકેટ તમારે રજૂ કરવું પડશે તો મિત્રો આ પ્રકારે તમે જોઈ શકો છો જે દિવ્યાંગ વ્યક્તિ છે એમના માટે છે તો મિત્રો આની અંદર જે મહત્ત્વની બાબત છે કે જે મહત્ત્વની જાણકારી આપણને મળવી જોઈએ એ પ્રકારે આપણે જે મહત્ત્વની સૌથી જાણકારી છે કે કોમ્પ્યુટર સર્ટી બાબતે ઘણા બધા મિત્રોના સવાલ છે તો મિત્રો આની અંદર આપણે વાત કરીએ કે પણ રમત ગમતની અંદર જો તમે લાયકાત ધરાવતા હોય એટલે કે રમતગમતની અંદર તમે ભાગ લીધો હોય જો તમારી જોડે સર્ટિફિકેટ છે તો તમારે એ અપલોડ કરી શકો છો હોય તો યસ કહીને તમારે એપ્લિકેશનની અંદર અપલોડ કરવાનું રહેશે તો મિત્રો આની અંદર જે મહત્ત્વની જાણકારી છે કે એક ઉમેદવારો કેટલી અરજી કરી શકે બે કરી શકે કે ત્રણ કરી શકે કે ચાર કરી શકે તો મિત્રો આની અંદર જે મહત્ત્વનું અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે એક ઉમેદવારો એક જ અરજી કરી શકશે તમે છતાં એકથી વધારે તમે અરજી કરો છો એવા કિસ્સામાં ફી સહિત રીતે યોગ્ય રીતે ભરેલી અરજીઓ પૈકી સ સૌથી જેલી છેલ્લી કન્ફર્મ ગણવામાં આવશે તો મિત્રો આની અંદર એક અરજી કરી બીજી અરજી કરી ત્રણ અરજી કરી છે તો ત્રણે ત્રણની અંદર તમે ફી પે કરી છે એટલે કે જે સો રૂપિયા ફી પે કરવાની છે જનરલ કેટેગરીમાં એ જો તમે ફી પે કરી છે ત્રણે ત્રણે એપ્લિકેશન સાચી રીતે તમે ભરી છે તો તમારી જે માન્ય કઈ ગણવામાં આવશે તો મિત્રો છેલ્લી અરજી જે છેલ્લા પ્રકારે તમે અરજી ભરી હશે અને છેલ્લા પ્રકારે તમે જિલ્લો પસંદ કર્યો હશે તો એ અરજી છે એ તમારી માન્ય ગણવામાં આવશે તો મિત્રો આની અંદર ઉંમરની અંદર જે છૂટછાટ બાબતે ઘણા બધા મિત્રોના સવાલ છે અને જે લાયકાત બાબતે છે તો મિત્રો આની અંદર લાયકાત તમારી હશે ધોરણ બાર પાસ તો મિત્રો આની અંદર જે બાર પાસ લાયકાત છે તો તમારે ધોરણ દસનું અને બારમાનું તમે સર્ટિફિકેટ અંદર અપલોડ કરી અને ફોર્મ ભરી શકો છો જો વધારે લાયકાત ધરાવતા હોય ગ્રેજ્યુએશન કરેલું હોય તો એ પણ તમારે અપલોડ કરવું હોય તો કરી શકો છો અથવા ધોરણ બાર પાસ જો તમે કર્યું છે તો એ સર્ટિફિકેટ અપલોડ કરશો તો પણ માન્ય ગણવામાં આવશે અને ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ જે વધારાનું હોય તમારા જોડે એ ગ્રેજ્યુએશન ડિગ્રી લીધેલી છે અને એ પણ તમારી જોડે સર્ટિફિકેટ અન્ય ડિગ્રી તરીકે છે તો એ અપલોડ કરી શકો છો તમે મિત્રો ખાસ ધ્યાન રાખશો જ્યારે પણ તમે અરજી કરો તો ધોરણ દ બાર પાસની દસ પાસની જે માર્કશીટ છે એ અવશ્ય અપલોડ કરવાની રહેશે તો આ મિત્રોએ ખાસ ધ્યાન રાખવું પડશે ઉંમરની વાત કરીએ જે તમારી ઉંમર છત્રીસ વર્ષ હોવી જોઈએ જે જનરલ કેટેગરીમાં છે છત્રીસ વર્ષ છે જ્યારે મિત્રો આપણે જાણીએ કે જે કેટેગરી પ્રમાણે ઓબીસીમાં ત્રણ વર્ષની મળે છે છૂટછાટ એસ એસટીની અંદર પાંચ વર્ષની જે સરકાર માન્ય મળે છે એ તમને છૂટછાટ મળવાપાત્ર રહેશે તો મિત્રો આની અંદર જે કેટેગરીનું જે ઉમેદવારો છે કિસ્સામાં રહેશે લાયકાત અને અન્ય જરૂરી વધારાના જે લાયકાત ધરાવતા હોય અનુભવ ધરાવતા હોય તો એ પ્રમાણે તમારે અરજી કરવાની રહેશે તો મિત્રો આની અંદર પંદર બે બે હજાર બાવીસ સુધી તમારી જે ઉંમર જે થતી હોય કે અઢાર વર્ષ પ્લસ છે તો તમે અરજી કરી શકો છો છેલ્લામાં છેલ્લી છત્રીસ વર્ષ સુધીની ઉંમર રહેશે તો મિત્રો આની અંદર જે ઉંમરની અંદર તમને છૂટછાટ બાબતે પણ માહિતી આપેલી છે તો મિત્રો ખાસ જો તમે સરકારી કોઈ પણ નાની નોકરી કરતા હોય અર્ધ સરકારી કરતા હોય તો તમારે વાંધા પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું રહેશે એ સાત દિવસની અંદર તમારે રજૂ કરવાનું રહેશે હવે મિત્રો કોમ્પ્યુટર બાબતે ઘણા બધા મિત્રોના સવાલ છે તો મિત્રો આની અંદર આપણે જાણીએ કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ અવશ્ય તમારે ડોક્યુમેન્ટ વેરીફિકેશનની અંદર લઈ જવું પડશે તો બેઝિક કોમ્પ્યુટર જે ત્રણ મહિનાનો છ મહિનાનો કોર્સ હોય છે એ પણ તમારું બેઝિક સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે બીજી બાબત તમે સી કરેલું છે યુનિવર્સિટી અંતર્ગત એ પણ સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે અને આ બે સર્ટિ સર્ટિફિકેટ બેઝિક નથી અને જો તમારે ધોરણ દસમાની અંદર અને બારમાની અંદર કોમ્પ્યુટર વિષય રાખેલો હોય તો તમારી જે કોમ્પ્યુટર વિષય અંતર્ગત છે ધોરણ દસ બાર અને બાર તો તમારે એ પણ માન્ય ગણવામાં આવશે અથવા ગ્રેજ્યુએશન ડિગ્રીની અંદર તમે કોમ્પ્યુટરનું જે કોર્સ કરેલો છે એ પણ તમારું જે સર્ટિફિકેટ છે એ માન્ય ગણવામાં આવશે વગર તમે જોઈ શકો છો ઓગણીસ હજાર નવસો પચાસ રૂપિયા મળશે અરજી ફી તમારે સો રૂપિયા ફી પે કરવાની છે એ તમે જોઈ શકો છો પ્લસ જીએસટી રહેશે તો મિત્રો આની અંદર જે સંપૂર્ણ માહિતી તમને નોટિફિકેશનની અંદર મળી જશે જે તમારે ક્યાં જોઈ શકો છો કે જે તમારે અરજી કરવાની છે એની અંદર સો રૂપિયા ફી પે કરવાની રહેશે કે જે સર્વિસ ચાર્જ પોસ્ટલ ચાર્જ જે બાર રૂપિયા લેવામાં આવે છે એ અંતર્ગત તમારે એકસો બાર રૂપિયા તમારે ફી પે કરી શકો છો તો મિત્રો આની અંદર અરજી પંદર બે બે હજાર બાવીસ સુધી તમારે અરજી કરવાની છે તો મિત્રો આની અંદર સિલેબસ શું છે ઘણા બધા મિત્રોનો સવાલ છે કે સિલેબસ શું રહેશે તો મિત્રો જે રેગ્યુલર સિલેબસ છે એ પ્રમાણે રહેશે તો આની અંદર એક કલાકનું પેપર રહેશે સો ગુણ છે તો જનરલ અવેરનેસ જનરલ નોલેજની અંદર પચાસ ગુણ છે ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામરની અંદર વીસ ઇંગ્લિશ ગ્રામર અને ઇંગ્લિશ લેંગ્વેજની અંદર વીસ અને જર્નલ મેથેમેટિક્સની અંદર દસ એમ કહીને સો માર્કનું પેપર છે તો મિત્રો આની અંદર એક કલાકનો સમયગાળો આપવામાં આવશે તો આ જે પેપર છે એ તમારે ગુજરાતીમાં પૂછવામાં આવશે તો મિત્રો કોઈપણ સમયે જો તમારો સવાલ જે છે ટીકમાં કરી છે ઓમાય ઓમાયર એ અંતર્ગત જો કોઈ પણ પ્રશ્ન ખોટો પડે તો ઝીરો પોઈન્ટ તેત્રીસ માર્ક કટ કરવામાં આવશે જે પણ મિત્રો જ્યારે પણ એક્ઝામ આપવા બેસે છે તો તમારે આ બાબત ધ્યાન રાખવા પડશે કે માત્ર કારણ કે જો તમે ખોટો લખ્યો છે તો માઇનસ પોઈન્ટ થશે તો માઇનસ પદ્ધતિ એ પ્રકારે રહેશે તો આ અંતર્ગત તમારી કોઈ પણ જાણકારી જાણવી હોય તો કમેન્ટ કરી શકો છો સાથે મિત્રો જો તમે સરકારી ભરતી તલાટીની તૈયારી કરતા હોય તો તમે અનઅકેડેમીના માધ્યમથી કરી શકો છો તો એની અંદર જે અલગ અલગ કોર્સ ચાલે છે